નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણી જે જમીન છે તે સમતળ હોય તો તેના માટે પિયત કરવામાં સરળતા રહે છે અને તેમાં ઉત્પાદન પણ સારું આવે છે. અને જો જમીન ખાડા ટેકડાવાળી હોય તો તેમાં પિયત કરવામાં પણ પ્રશ્ન થાય છે અને યોગ્ય રીતે પિયત ન થવાને કારણે ઉપજ પણ ઓછી આવતી હોય છે. તો એવામાં રાજ્ય સરકાર દ્વારા જે જમીનને સમતળ કરવા માટેનું જે મશીન આવે છે, લેસર લેન્ડ લેવલર, તો એ મશીન ખરીદવા માટે સહાય આપવામાં આવી રહી છે. તો આજના આ વિડીયોમાં આપણે લેસર લેન્ડ લેવલર ખરીદવા માટેની જે રાજ્ય સરકારની યોજના છે તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ બટન ઉપર ક્લિક કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આપ સૌ જાણો છો કે આઈ ખેડૂત પોર્ટલ પર 49 જેટલી વિવિધ યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયેલ છે. તે પૈકીની લેસર લેન્ડ લેવલર ખરીદવા માટેની જે સહાય યોજના છે, તો આ સહાય યોજનામાં રૂપિયા 2 લાખની સહાય આપવામાં આવી રહી છે અને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે. તો આ લેસર લેન્ડ લેવલર સહાય માટેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને લેસર લેન્ડ લેવલર ખરીદવા માટેની જે સહાય કેવી રીતે મેળવી શકાય અને કેટલી સહાય મળે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, ખેતીવાડી ખાતાની યોજના છે અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર હાલમાં ઉપલબ્ધ છે, જેનું નામ છે લેસર લેન્ડ લેવલર ખરીદવા સહાય યોજના. અને આઈ ખેડૂત પોર્ટલ પર હાલમાં આ યોજના અન્વયે ફોર્મ ભરવાનું ચાલુ છે. તો જે ખેડૂત મિત્રો આ ઘટક અન્વયે સહાય મેળવવા માગતા હોય તેઓ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકે છે. તો ત્યાર પછી આપણે આગળ જોઈએ કે મળવા પાત્ર સહાય કેટલી. તો તેમાં સૌ પ્રથમ આપણે સામાન્ય ખેડૂતો માટેની વિગત જોઈએ. તો 20થી વધુ અને 35 BHP સુધીના ટ્રેક્ટરથી ચાલતા લેસર લેન્ડ લેવલર માટે કુલ ખર્ચના 40% અથવા તો રૂપિયા 1.60 લાખ, એટલે કે 1,60,000 સુધીની, એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. અને 35 BHP થી વધુના ટ્રેક્ટરથી ચાલતા લેસર લેન્ડ લેવલર માટે કુલ ખર્ચના 40% અથવા તો રૂપિયા 1.60 લાખ, એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સિવાયના જે સામાન્ય વર્ગના નાના સીમાંત અને મહિલા ખેડૂતો છે તેઓને શું સહાય મળવાપાત્ર થશે. તેમાં આપણે જોઈએ તો જે 20થી વધુ અને 35 BHP સુધીના ટ્રેક્ટરથી ચાલતા લેન્ડ લેવલર માટે કુલ ખર્ચના 50% અથવા તો રૂપિયા 2 લાખ, એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. તે ઉપરાંત મિત્રો જે 35 BHP થી વધુના ટ્રેક્ટરથી ચાલતા લેસર લેન્ડ લેવલર માટે કુલ ખર્ચના 50% અથવા તો રૂપિયા 2 લાખ, એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. તો આમ જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સિવાયના સામાન્ય વર્ગના જે નાના સીમાંત અને મહિલા ખેડૂતો હોય તેઓને રૂપિયા 2 લાખ સુધીની સહાય આ લેસર લેન્ડ લેવલર ખરીદવા માટે મળવાપાત્ર થાય છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે શું સહાય મળવાપાત્ર થશે. તો તેમાં પણ આપણે જોઈ લઈએ કે 20થી વધુ અને 35 BHP સુધીના ટ્રેક્ટરથી ચાલતા લેસર લેન્ડ લેવલર માટે કુલ ખર્ચના 50% અથવા તો રૂપિયા 2 લાખ, એ બેમાંથી જે ઓછું હશે તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થશે. અને 35 BHP થી વધુના ટ્રેક્ટરથી ચાલતા લેસર લેન્ડ લેવલર માટે કુલ ખર્ચના 50% અથવા તો રૂપિયા 2 લાખ, એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થશે. તો આમ અનુસૂચિત જાતિના ખેડૂતોને પણ રૂપિયા 2 લાખ સુધીની સહાય મળવાપાત્ર થાય છે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ કે ખરીદી ક્યાંથી કરવી. તો મિત્રો, ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે જે આ સાધન કે ઘટક છે તેની ખરીદી કરવાની રહેશે. ત્યારબાદ આપણે જોઈએ કે આ યોજના અન્વયે ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ.
તો મિત્રો આઈ ખેડૂતની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો તમે અહીંયા આઈ ખેડૂતની વેબસાઇટ જોઈ શકો છો, iKhedut.gujarat.gov.in. આ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન અરજી કરી શકાય છે, અથવા તો અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશું, તો ત્યાં ક્લિક કરીને પણ તમે ડાયરેક્ટ આઈ ખેડૂતની વેબસાઇટ પર જઈ શકશો. ત્યારબાદ આપણે જોઈએ કે છેલ્લી તારીખ કઈ. તો મિત્રો 21/3/2022 એ આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. આ ઉપરાંત આપણે અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલો છે, તો હેલ્પલાઇન નંબર છે 1800-180-1551. આ નંબર ઉપર કોલ કરી અને યોજના વિશેની વધુ માહિતી મેળવી શકાય છે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trigujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.